રોજગાર એટલે કે નોકરી તેનું આપણા જીવનમાં ખૂબ જ અગત્યનું સ્થાન છે ચૂંટણીઓની મોસમ આવે એટલે દરેક સરકાર પોતાના મેનિફેસ્ટોમાં આટલી નોકરીઓ આપીશું આટલી લાખ નોકરીઓનું સર્જન થશે એવું કહેતી હોય છે અને પછી ઇલેક્શન પતે એટલે હું કોણ ને તમે કોણ નમસ્કાર હું છું પાર્થ વાઘેલા વાત એમ છે કે આજે વર્ષ બે હજાર ત્રેવીસનો છેલ્લો દિવસ છે અને આજે જ પીએમ મોદીનું હોમ સ્ટેટ ગુજરાત આજે પ્લેટફોર્મ એક્સ પર ખૂબ જ ચર્ચામાં છે કેમ કે ગુજરાત ગવર્મેન્ટ ડિક્લેર રિક્રુટમેન્ટનો ટ્રેન્ડ પહેલા નંબરે ચાલી રહ્યો છે ગુજરાતના યુવાનો પ્લેટફોર્મ એક્સ પર ગુજરાત સરકારની વિવિધ ખાલી પડી રહેલી જગ્યાઓની નોટિફિકેશન જાહેર કરવા ઉપરાંત કેલેન્ડર જાહેર કરવાની માંગણી કરી રહ્યા છે આ વસ્તુ ગુજરાતના ઇતિહાસમાં પહેલા ક્યારેય નથી બની આ ટ્રેન્ડ પર એક લાખ સાત હજાર કરતાં વધુ ટ્વીટ થઈ ચૂકી છે આ ટ્રેન્ડ પ્લેટફોર્મ એક્સ પર વિદ્યાર્થીઓની એકતાનું પ્રતિક બની ચૂક્યું છે આ ટ્રેન્ડ એક વસ્તુ તો ચોક્કસ બતાવે છે કે વાઇબ્રન્ટ ગુજરાતમાં બધું જ સલામત નથી કારણ કે એના બે મુખ્ય કારણો છે પહેલું દરેક યુવા એ ધંધો કરી શકે એ શક્ય જ નથી અને બીજું સરકાર ના ઉદાસીન લીધે જયારે સરકારી ઉમેદવાર કૌભાંડ થાય ત્યારે યુવાધન ખૂબ જ નિરાશ થઈ જાય અને પછી આ બધા યુવાનો ગમે તે ભોગે વિદેશ જવાના સપના જોવે છે આથી સરકારે હવે જાગવાની ખૂબ જ જરૂર છે સાંભળો યુવા નેતા યુવરાજસિંહ જાડેજા એ શું કહ્યું આ ટ્રેન્ડ વિશે નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાજસિંહ જાડેજા વર્તમાનમાં પૂરા ભારતમાં એક હેસટેગ એ ટ્વિટરના માધ્યમથી ટ્રેન્ડિંગ થઈ રહ્યું છે અને એ હેસટેગ છે ગુજરાત ગવર્મેન્ટ ડિક્લેર રિક્રુટમેન્ટ આ જે હેસટેગ છે એ હેસટેગરા તમામ જે બેરોજગાર યુવાનો જે છે એ સરકારી જે નોકરીની જંતના રાખી રહ્યા છે તે ટ્રેન્ડિંગ કરાવી રહ્યા છે કેમ કે ગુજરાત સરકારે આજથી એક વર્ષ કે દોઢ વર્ષ પહેલા જે સરકારી વિભાગમાં જે ખાલી જગ્યાઓ છે તેના માટે બહુ મોટી ભરતીઓ આવશે એવું એક કહી શકાય કે બણગા ફૂક્યા હતા વિદ્યાર્થીઓ જે યુવાનો જે ઉમેદવારો છે એને વાયદા વચનો અને જુમલા આપ્યા હતા કેમ કે છેલ્લા જોવા જઈએ તો ઘણા સમય પહેલાં આજથી આઠ નવ મહિના પહેલાં પોલીસ ભરતી વિભાગમાં સત્યાવીસ હજાર જેટલી જગ્યાઓ ખાલી છે તેની વાત કરવામાં આવી હતી અને આ વર્ષના અંત સુધીમાં એમાં મોટા પાયે ભરતી કરવામાં આવશે પરંતુ આ વર્ષના અંતનો છેલ્લો દિવસ છે હજી સુધી નોટિફિકેશન સુધા પણ એમાં આઉટ નથી થયું અને એ જ રીતે શિક્ષણ વિભાગ હોય તો ઓગણચાલીસ હજાર જેટલી જગ્યાઓ એ વિધાનસભાના ફ્લોર ઉપર કહેવામાં કહેવામાં પ્રમાણે આંકડા પ્રમાણે જોવા જઈએ તો એટલી જગ્યાઓ ખાલી છે એમાં પણ વાયદા વચ્ચેનો આપવામાં આવ્યા હતા કે મોટા પ્રમાણમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે હજી સુધી એ કાયમી શિક્ષકોની ભરતી કરવામાં નતા આવી એ જ રીતે ગુજરાત સરકારની અલગ અલગ જે કચેરીઓ જેમાં જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક અને અન્ય જે સવગની જે કેડરની જે ભરતી હોય તેમાં પણ પુષ્કળ અને મોટા પ્રમાણમાં જગ્યાઓ ખાલી છે છતાં પણ એમાં કોઈ જ પ્રકારની એ નોટિફિકેશન એ આઉટ કરવામાં આવતી નથી ફક્ત વાયદા વચનોને જુમલાઓ આપવામાં આવી રહ્યા છે ગુજરાત સરકાર દ્વારા એ યુવાનોને કે જે આશાસ્પદ યુવાનો છે જે ક્યાંક ને ક્યાંક સરકારી સપનું જોઈ રહ્યા છે સરકારી ભરતીમાં પાસ થઈ અને કર્મચારી અને અધિકારી બનવાનું જે સપનું જોઈ રહ્યા છે એની સાથે આજે એવું એને એવું આજે લાગી રહ્યું છે કે મારી સાથે છલ થયું મારી સાથે કપટ્યું મારી સાથે છેતરપિંડી થઈ કેમકે છેલ્લા ઘણા સમયથી ગુજરાત સરકાર છે એમને વાયદા વચનો આપે છે પરંતુ એ વાયદા વચનો જે છે એ નોટિફિકેશનના રૂપમાં હજી સુધી આઉટ નથી થયા એટલે ગુજરાત સરકારની જે વર્તમાન જે વાસ્તવિક મોડલ છે એને પૂરા ભારતમાં દેખાડવા માટે આજે પૂરા ભારતમાં આ જે હેસ્ટેક છે એ ટ્રેન્ડિંગ થઈ રહ્યું છે અને આ જે હેસ્ટેક છે એ ગુજરાત વર્તમાન ગુજરાતની જે વાસ્તવિક જે મોડલ છે એનું નિરૂપણ કરાવી રહ્યું છે એટલે એ માટે ગુજરાત સરકારને ફરીથી વિનંતી કરીએ છીએ કે જે જે જગ્યાઓમાં જે મહેકમો ખાલી છે સરકારી વિભાગોમાં એ મહેકમો ઉપર તાત્કાલિક ધોરણે સત્વરે જેટલી પણ જગ્યાઓ ખાલી છે એ જગ્યાઓ ભરવા માટેનું નોટિફિકેશન આઉટ કરવામાં આવે ફક્ત વાયદા વચનો જગ્યાઓ ખાલી છે સમયમાં આ જગ્યાઓ ભરીશું પણ હજી નોટિફિકેશન આઉટ થયું નથી ત્યાં સુધી જે વિદ્યાર્થીઓ છે એ અસમંજસતામાં છે વિદ્યાર્થીઓની આ અસમંજસતા અને જે અનિશ્ચિતતા છે અનિશ્ચિતતા દૂર કરવામાં આવે તમે ભરતી કેલેન્ડરનો પણ વાયદો કર્યો તો હજી સુધી કોઈ જ ડિપાર્ટમેન્ટમાં ભરતી કેલેન્ડર સુધા પણ આવ્યું નથી એ પછી જીપીએસસી હોય ગુણસેવા હોય પંચાયત હોય પોલીસ ડિપાર્ટમેન્ટ બોર્ડ હોય કે અન્ય કોર્પોરેશનની ભરતી હોય તો તમામ જે ઉમેદવારો છે તમારી પાસે આપ આશા અપેક્ષા રાખી રહ્યા છે કે આમાં એટલે કે જે પણ ભરતી ડિપાર્ટમેન્ટ છે એમાં સત્વરે જે જગ્યાઓ ખાલી છે એનું નોટિફિકેશન આઉટ કરવામાં આવે જય હિન્દ જય ભારત